पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमाद य पूर्णमेव वशिष्यते शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम्

व्योमवद्व्याप्तदेहाय दक्षिणमूर्तये नमः अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम्

સારમ વક્ષ્યે યથા એકસો ને ઓગણ સાઈડ નું પાનું

इति तथा अज्ञानस्य व्यस्तभिप्रायेण तदनेकत्वव्यपदेशः इन्द्रो मायाभिः पुरुरूप ईयते इत्यादि श्रुतेः तो पहला સમષ્ટિની વાત કરી સમષ્ટિ અજ્ઞાનની વાત કરી કેવી રીતે જગતનું કારણ છે અને એ અજ્ઞાન ઉપહિત ચૈતન્ય અર્થાત અજ્ઞાન વડે અજ્ઞાનનો આભાસ જોવા પડે છે અજ્ઞાન વડે આચ્છાદિત અજ્ઞાન જેને મર્યાદિત કરે છે એવું ચૈતન્ય એટલે કે ઈશ્વર તો યાદ રાખવાનું કે આખો ગ્રંથની આનો વિષય કયો છે

જીવ એટલે વ્યષ્ટિ વ્યક્તિગત બ્રહ્મ એટલે સમષ્ટિ સર્વને આવરી લેનાર જીવ છે ને વ્યક્તિ એટલે માત્ર એક જ ઉપાધિને આવરી લેતા હોય છે બરોબર ને જયારે બ્રહ્મ સમષ્ટિ સર્વ ઉપાધિને આવરી લે સર્વવ્યાપક છે આ જીવ છે એની અલ્પ વ્યાપકતા છે બ્રહ્મની સર્વવ્યાપકતા છે આવી રીતે આપણે વ્યાપકતાની દ્રષ્ટિ જોઈએ તો જીવ અને ઈશ્વરમાં બ્રહ્મામાં કોઈ સમાનતા નથી આ સર્વ રીતે અલ્પ છે પરિચ્છિન્ન છે મર્યાદિત છે જીવાત્મા અને પરમાત્મા સર્વ રીતે અમર્યાદિત છે પરિચ્છિન્ન છે એ બેમાં કેવી રીતે તુલના હોઈ શકે તો વેદાંત સાચા સમજાવે છે કે જે અલ્પતા કે પરિચ્છતાલી રહી છે એક જળનું બિંદુ હોય બિચારો બહુ જ અલ્પતાનો અનુભવ કરે હા એને કદની દ્રષ્ટિએ અત્યંત અલ્પ છે ક્યાં જળનું એક તરંગ અને ક્યાં સમુદ્ર તેમ કહેવામાં આવે કે તરંગ એ તરંગ અને સમુદ્ર નું તો કદની દ્રષ્ટિએ નામ રૂપની દ્રષ્ટિએ વ્યાપકતાની દ્રષ્ટિએ શક્તિની દ્રષ્ટિએ કસાયની દ્રષ્ટિએ તરંગ કોઈ સમુદ્રની તુલના કરી જ ના શકે છતાં પણ એ જ ઐક્યને પ્રગટ કરવું કારણ કે તો જ આ તરંગની બધી સમસ્યાઓ ઉકલે એ તરંગ પોતાને બીજા તરંગો કરતા જુદું માને છે એની વૃદ્ધિ છે એનું મૃત્યુ છે એ તરંગ પોતાની વિશે અત્યંત અલ્પતાનો ખ્યાલ સેવે છે આમ બિચારું તરંગ પીડાઈ રહ્યું છે જો તરંગમાં મન હોત માનવીનું મન હોત જ્યાં પણ એ મન હોય ત્યાં પીડા હોય તે ગ્રંથિઓ હોવાની ત્યાં આત્મસભાનતા હોવાની ત્યાં આત્મવેશના પોતાના વેશના નિર્ણય હોવાના ખ્યાલ હોવાના અભિપ્રાય હોવાના ભ્રમ હોવાના અને અંતેથી એવી અલ્પતા વગેરેને કારણે એ બિચારો પીડાવાનું છે તો તરંગ પીડાઈ રહ્યું છે એને પીડામાંથી કેમ મુક્ત કરવું જો એને પીડાવાનું કોઈ વાસ્તવિક કારણ હોત તો એને મુક્ત કરવું મુશ્કેલ પડત તો કંઈક બીજું કરવું પડત પણ એણે પીડાવાનું કોઈ વાસ્તવિક કારણ નથી એને માત્ર આટલું જ જાણવાની જરૂર છે કે ભલે હું આ નામરૂપ ધરાવનારું હોઉં મારે ભલે મારી વ્યાપકતા અત્યંત મર્યાદિત હોય ભલે મારી શક્તિ મારું જ્ઞાન બધી રીતે હું અત્યંત તુચ્છ હોઉં પણ મારું વાસ્તવિક સ્વરૂપ જળ છે એ દ્રષ્ટિએ હું સર્વ મર્યાદાથી પર છું કારણ કે તરંગ બધી મર્યાદાથી પર છે માટે ન હોત તો આપણે એવું ન કહી શક્યા હોત કારણ કે તરંગ અને સમુદ્ર બંનેનું સ્વરૂપ તો જળ છે તેમ ઈ જીવ જેને કહેવાય ઈશ્વર જેને કહેવાય વ્યષ્ટિ કહેવાય સમષ્ટિ કહેવાય એમાં આમ પહેલી નજરે તો અત્યંત ભેદભાવ છે આ જીવાત પેલા તરંગ એવો છે એક નામ રૂપ ધરાવનારો છે એનો જન્મ છે મૃત્યુ છે એ અનેક માનો એક છે અંતેથી બીજા સાથે પોતાની તુલના કર્યા કરે છે અનેક પ્રકારની ગ્રંથિઓ સેવે છે અને એ ગ્રંથિઓથી પીડાય છે વારંવાર કહીએ છીએ કે આપણી પીડાનું કારણ આપણી ગ્રંથિઓ સેવા બીજું કશું જ નથી ગ્રંથિ એટલે આપણા આપણા વિશેના અભિપ્રાય આપણા વિશેના ખ્યાલ આપણા વિશેના ભ્રમ એટલે આ બધી પકે ને આખો આ ગ્રંથકાર વિચાર ધ્યાનમાં રાખીને કરે છે ઈશ્વર જે સમષ્ટિ છે અને જીવ જે છે ભલે વ્યાપકતાની દ્રષ્ટિએ શક્તિની દ્રષ્ટિએ કદની દ્રષ્ટિએ નામરૂપ દ્રષ્ટિએ બહુ જ ભેદ છે પરંતુ સ્વરૂપની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી બસ એટલું ચૈતન્યમ પ્રમેયમ ચૈતન્ય બંને શુદ્ધ ચૈતન્ય છે એ દ્રષ્ટિએ કોઈ પ્રકારનો તફાવત નથી એટલે જીવાત્મા શુદ્ધ ચૈતન્ય છે માત્ર એને એ વસ્તુ જોવાની છે પોતાના વિશે પોતાના વિશેની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાનું છે અત્યારે સતત ઉપાધિની દ્રષ્ટિએ જોઈ જોઈને માપે છે પરંતુ ઉપાધિમાં જે છે એ દ્રશ્ય જોવામાં આવે તો પોતે સર્વ મર્યાદા મુક્ત થઈ જાય એટલા માટે આ ગ્રંથકાર આપણને બધા જ સ્તરે અભેદની વાત કરી રહ્યા છે એ કે છે કે વેશ જોવા ને તોય એવું કોઈ મહાન ભેદ નથી ભલે આનો વેશ મર્યાદિત હોય અને ભલે ઈશ્વરનો વેશ બધો વ્યાપક હોય તોય પણ એમાં પણ સમાનતા તો છે જ પણ ચૈતન્ય દ્રષ્ટિએ એકતા છે બસ એ જ જે મધ્યવર્ત વિચાર કે કેન્દ્રવર્ત કેન્દ્રીય વિકેન્દ્રવર્ધ વિચાર એનું જ ઉદ્ઘાટન કરી રહ્યા છે અનફોલ્ડમેન્ટ આ ગ્રંથકારની પોતાની વિલક્ષણ પદ્ધતિ છે બધા ઘણા પ્રકારણ ગ્રંથો છે જેમાં આ જ વિષયનું ઉદ્ઘાટન કરવામાં આવે અને વિચાર વિસ્તાર કરવામાં આવે પણ આ ગ્રંથકારીની પદ્ધતિ જૂના પ્રકારની છે એ કારણથી ધીમે ધીમે કાર્યમાં આવે છે માંડોક્યો ઉપનિષદ આ ગ્રંથો એક મહાન આધાર છે ત્યાં જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ એવી તો ક્રમ છે અહીં ક્રમ શું છે સુષુપ્તિ સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ કારણ છે આપણે જયારે નિદ્રામાં હોઈએ ગાળ નિદ્રામાં ત્યારે આપણું સમગ્ર વ્યક્તિત્વ ત્યાં આગળ વિદ્યમાન હોય છે પણ સંસ્કારના રૂપમાં બીજના રૂપમાં એ સંસ્કાર અર્ધ જાગ્રત થાય સ્વપ્નમાં અને પૂર્ણ જાગ્રત થાય જાગ્રતમાં બસ એ મોડલ છે મોડલ એટલે એ એક દ્રષ્ટાંત છે જગતના સર્જન ની કલ્પના કરવામાં આવે છે કે જગતનું સર્જન પણ થયું છે આપણી જે વ્યક્તિગત સુષુપ્તિ છે તેમાં એક છે ને સામૂહિક સુષુપ્તિ જેને પ્રલય કહેવામાં આવ્યો અને એ પ્રલય માલય ચૈતન ઈશ્વર કહેવામાં આવ્યો તો જે રીતે સુષુપ્તિમાંથી સ્વપ્ન સ્વપ્નમાંથી જાગ્રતનું સર્જન થાય તેવી રીતે એક કારણ અવસ્થામાંથી સૂક્ષ્મ એટલે હિરણની ગર્ભનું એમાંથી વિરાટનું આ જગતનું સર્જન થાય એમ કરીને જીવનમાં સર્જનની એટલા માટે ચર્ચા કરવામાં આવે છે કે આપણામાં જીવનમાં જે અનેક વિવિધતા વૈવિધ્ય અનેકતા વિષમતા અનુભવ કરીએ છીએ ને એકતા જો સત્ય હોય તો આ વિવિધતાને કેમ સમજાવે તો જેવી રીતે કોઈ સૌની વર્ણન કરે કે પહેલા એક સુવર્ણનો પિંડ હતો એમાંથી કઈ કઈ અવસ્થા અલંકારો પિંડ અવસ્થા છે કારણ અવસ્થા છે એમાંથી મધ્યમ અવસ્થા થાય એમાંથી પછી બધા અલંકારો બને સ્થળે એ સોનું જે છે ભલ અલંકાર આ બધું કહેવામાં આવે છે દીદી આપણા એ પ્રકારના સંસ્કાર પડે આપણા દ્વૈતના ભેદભાવના સંસ્કાર એટલા બધા રૂઢ થઈ ગયા છે કે આપણામાં एक क्या ना एक संस्कार जागृत करने दृढ़ बनाने जरूर तो है तो समष्टि निवाद करम अभी हमें ग्रंथ कार्य व्यष्टि निवाद व्यक्तिगत यथा वनस्य व्यष्टि अभिप्रायण वृक्षाह अनेकत्व व्यपदेश है એક જ વસ્તુ છે જે બે દ્રષ્ટિબિંદુથી બે નામ પ્રાપ્ત કરે છે એક દ્રષ્ટિબિંદુ છે જેને વન કહેવામાં આવે છે કે એક સામૂહિક દ્રષ્ટિબિંદુથી એ વસ્તુને વૃક્ષો પણ કહેવામાં આવે છે વ્યક્તિગત દ્રષ્ટિબિંદુથી ખરું દ્રષ્ટિબિંદુ જ ફેર છે ને તેવી રીતે જણાશે અને જળના નાના બધા નાના જળના સમૂહો જળાશય સરોવર બન્યું નાના ખાબોચ હોય તળાવ હોય કુવા હોય વાવ હોય એવા નાના નાના જળના બધા સમૂહો મળી મોટું જળાશય થયું યથાવત જળાશય અભિપ્રાય

એ વૃક્ષથી મર્યાદિત થયું છે અને વનથી મર્યાદિત થયેલું છે અથવા જેવી રીતે એક જ એક જળ નાનકડો સમૂહ હોય તો એમાં પણ પ્રતિબિંબ પડે કોનું અહીંયા આકાશનું પ્રતિબિંબ કહે છે સૂર્યનું પ્રતિબિંબ નથી કહેતા એક જ આકાશ આકાશ અવચ્છિન્ન થાય છે આકાશ પ્રતિબિંબિત થાય છે એટલે ત્રીજી વખતે સ્વામીજી આકાશ કે પ્રતિબિંબ આકાશનું કે પ્રતિબિંબ હતું હોય છે પણ આ લોકો એવું કહેતા હોય છે આકાશ હોય ને જળની અંદર કલ્પના છે કે પ્રતિબિંબ ચલા જતા આકાશ ચલા જતા હોય ક્યાં આમ કલ્પના કારણે ઘડો છે એમાં જળ ભરેલું છે તો ઘણામાં આકાશ તો છે જ જો જળમાં પેલું આકાશ ઉપરથી પ્રતિબિંબિત થાય એક અવચ્છેદ બીજો પ્રતિબિંબ એક તો ઘણામાં આકાશ છે એ અવચ્છેદ મર્યાદિત થઈ ગયું અથવા એ આકાશમાં એક ઘણા જળમાં આકાશનું પ્રતિબિંબ પડે આમ

પૂરું એ પરમેશ્વર પોતાની માયાઓને કારણે પોતાની વિક્ષેપ શક્તિઓને કારણે અનેક રીતે ભાષે છે ઇન્દ્ર પોતાની સર્જન શક્તિથી અનેક બધા દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના સમૂહ ઉત્પન્ન કર્યા અને એમાં એ દ્વારા પ્રગટ થયો અનેક રૂપે

व्यापित्वेन व्यष्टि समस्थिता व्यपदेशः व्यस्त समस्त व्यापित्वेन व्यस्त व्यापित्वेन समस्त व्यापित्वेन व्यष्टि समस्थिता व्यपदेशः व्यष्टिता व्यपदेशः समस्थिता व्यपदेशः व्यस्त व्यापित्वेन કાર્ય ઉપાધિ વ્યાપ્ત કરી રહેલું છે બીજું અજ્ઞાન છે એ સમષ્ટિ ઉપાધિ છે એને વ્યાપ્ત માટે વ્યસ્તી અને સમષ્ટિ આ પ્રકારનું એક જ અજ્ઞાન આ બે નામ પ્રાપ્ત કરે છે તો હવે આગળ આ જીવની ઉપાધિનું વર્ણન કરે છે આપણી ઉપાધિનું વર્ણન કરે છે ઈશ્વરનું વર્ણન તો આવ્યું ઈશ્વરની ઉપાધિ કહેવાય માયા કે જે સત્વ પ્રધાન આપણે કહ્યું ને જો વન કે વૃક્ષના માટે આપણે કહ્યું કે આપણે છે આકાશમાં ખૂબ ઊંચી જઈએ ત્યારે વૃક્ષોનો સમૂહ એક વન છે એવું આપણને દેખાય

ઉપાધિમાં અહંભાવને કારણે જન્મેલા ભેદભાવ ધીમે ધીમે ઓગળતા જાય એકમાં જ અહંભાવને કારણે જે પ્રકારનો ભેદભાવ અનુભવીએ છીએ એને કારણે જે બધા રાગ અદ્વેષ જન્મતા હોય છે જેમ અહંકાર વિસ્તૃત થતો જાય તેમ તેમ એ ભેદ ઓગળતો જાય રાગ દ્વેષ ઓગળતા જાય અને પછી કોઈ રાગ દ્વેષ લગભગ રહે જ નહીં અત્યંત અલ્પ માત્રામાં વિશુદ્ધ સત્વ તો ઈશ્વરની ઉપાધિ કેવી છે વિશુદ્ધ સત્વ ઉપાધિ છે અને એમાં બધી શ્રેષ્ઠતાઓ પ્રગટ થાય પણ ઈશ્વર સર્વજ્ઞ છે સર્વેશ્વર છે સર્વ શિક્ષક બિચારો ચૈતન્ય બીજું એ જ આ એક ઉપાધિમાં ભાવ ધરાવનારને કારણે કેવું મલિન ચૈતન્ય મલિન ના થાય પરંતુ જેવું એની

અંગ્રેજીમાં સિટિંગ ડક એટલે શું પેલું એક શું કહેવાય ને બતક પેલા લોકો બધા ગોળીથી એમનો નિશાન લગાવતા હોય ને તો ખરેખર તો ઉડતું બતક હોય ને એને વીંધવું એ બહુ અઘરું છે પણ બેઠેલું હોય તો ફટાક કરતો વેધી નાખે ને ટૂંકમાં બહુ સરળ તેવી રીતે સીટિંગ ટેક એટલે આ બ્રહ્મ વિચારો નિર્દોષ છે શુદ્ધ છે પારદર્શક છે એટલા માટે ગમે તે રંગ છે એ પોતાનો પ્રભાવ એના પર પાડી શકે મેં કહ્યું ને આ કશુંક લઈએ તો કોઈ રંગ કશો પ્રભાવ ના પાડી શકે એ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે તરત પ્રભાવ નિર્દોષ એને કારણે જે ઉપાધિ હોય નજીકમાં એનો આભાસ પડે આ જીવની ઉપાધિ શું છે એક જ ઉપાધિમાં એક જ નામ રૂપમાં એક દેન્દ્રીય સંઘાતની અંદર અંદર ભાવ કરવાને કારણે એમાંથી જન્મે છે અહંકાર જેટલો નાનકડો એટલે રાગદ્વેષ વધારે તો અહંકાર જેટલો પ્રબળ એટલો નાનકડો એટલે રાગદ્વેષ વધારે એટલે આ જીવમાં શું થતું હોય છે આપણી સાત્વિકતા છે ને એ સાત્વિકતા દબાઈ જતી હોય છે રાગ કારણે સાત્વિકતા છે તો ખરી અંધાગરનો સ્વભાવ તો સાત્વિક જ છે આજે દ્વેષ છે ને એ તો આગંતુક લોકો છે ગુંડાઓ છે પ્રવેશ કરીને એમને એમણે રાજ્ય જમાવેલું છે શરૂઆતમાં મિત્ર બનીને આવ્યા પછી એમનું ખરેખર પોત પ્રકાશ હવે ખબર પડી કે આપણા શત્રુઓ રાગહેષ રાગ કામહેશ ક્રોધેશ તૈયોર નવા સમાગત છે તો યશ છે પરિપંથી નવ એ દશેરાના દિવસે ઘૂણું ગાડતું નથી ને નમો નમો સહેલા માં સહેલું મને એમ લાગ્યો ગોવિંદા એ નમો રોજ બોલી કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત બોલી જ ગયા તો આગળ ક્યારે કહ્યું ત્યારે આ શ્લોક બોલાઈ ગયો હતો પણ પછી આપણે કે આટલું સહેલું તો કોઈ પૂછે જ નહીં એટલે સ્વામી તો અઘરું જ પૂછે પણ એક વ્યક્તિમાં એટલે રાગ દ્વેષ છે બંને કેવા છે ગુંડાઓ છે મિત્ર બની આવેલા પછી એમનો પોત પ્રકાશ છે ત્યારે ખબર પડે કે આ તો આપણા શત્રુઓ પરિપંથ ના પર લૂંટારા લૂંટારાઓ છે લૂંટારા કોને ધોળે દાડે લૂંટી લે તમે જીવતા ને લૂંટી લે ચોર તો છે ને રાત્રે આવીને લઈ જાય તમે ખબર ના હોય લૂંટારા તો તમારે દેખતા લઈ જાય ને અજ્ઞાનને કારણે દહમાં દેહમાં આત્મબુદ્ધિ થાય એમાંથી અહંકાર જન્મે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ બિચારા અજ્ઞાનને કારણે કેટલા બધા દુશ્મનો પેસી ગયા અંદર એટલે આનો સ્વભાવ તો સાત્વિક છે પરંતુ આ સાત્વિકતાને દબાવી દેવામાં આવી ત્યાં રજોગુણ તમોગુણ રાગ દ્વેષે એનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું એટલે આ ઉપાધિ મલિન સત્વ થઈ ગઈ એટલે તો આગળ કહે છે યમ વૃષ્ટિ નિકૃષ્ટ ઉપાધિ તયા ૃષ્ટની જીવની ઉપાધિ છે અથવા નિકૃષ્ટ એટલે અત્યંત ઉતરતી ઉપાધિ છે કેમ આ રાગ અને દ્વેષથી રજોગુણ તમોગુણથી

મલિનતા અંદર આવી ગઈ વિચારું મલિન સત્વ થઈ ગયું સમય પ્રાધાન્ય છે જીવની ઉપાધિ કેવી છે મલિન સત્વ પ્રધાન સત્વગુણ છે ને એ પ્રકાશિત કરે રજોગુણ તમોગુણ તો પ્રકાશિત તમોગુણ કચરો રજોગુણ એટલે તો વિક્ષેપ જેવી રીતે એક તળાવનું જળ હોય એની અંદર ખૂબ બધો કચરો હોય તો પણ આપણે તળિયું ના દેખાય એ તળાવનું જળ સપાટી છે એ સપાટી પણ ખૂબ જ વિક્ષિપ્ત હોય તો પણ આપણને એનું તળિયું બરાબર ના દેખાય બંને હોય તો તળાવ અંદર કચરો પણ હોય એ સપાટી પણ એવી રીતે ચલાયમાન હોય તો આપણે નીચેનું લગભગ કશું ના દેખાય તેવી રીતે આપણું અંતઃકરણની અંદર આ મલિનતા છે રાગ દ્વેષ એને કારણે વિક્ષેપ છે એને મ અને વિક્ષેપ આવું કહેવામાં આવે મળ એટલે રાગ દ્વેષ વિક્ષેપ એટલે અસ્થિરતા ચંચળતા એને કારણે તળીએ રહેલો આનંદ છે એ આપણે અનુભવી શકતા નથી આ મોટી તકલીફ છે ને આનંદ આપણું સ્વરૂપ હોવા છતાં પણ આપણે અનુભવી શકતા નથી કોણ આપણને આપણા પોતાના આનંદના અનુભવ વંચિત કોણ રાખે છે આપણા રાગ અને દ્વેષ આપણને આનંદના અનુભવ વંચિત રાખે એટલા માટે શાસ્ત્રમાં બહુ વારંવાર કહેવામાં આવે છે કે રાગ દ્વેષમાંથી મલિનતામાંથી અશુદ્ધિમાંથી મુક્ત થવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ

વ્યક્તિગત સ્તરે સુષુપ્ત વ્યવસ્થા ની વાત કરીએ સુષુપ્તિ પણ કારણ છે એમાંથી અહંકાર જન્મવાનો છે આપણે જ્યારે ગાઢ નિદ્રામાં હોઈએ ત્યારે અહંકાર ત્યાં હોતો નથી અનુભવ થતો નથી અહંકાર જતો નથી રહ્યો અહંકાર કેવો છે બીજ રૂપમાં સંસ્કાર રૂપમાં રહેલો છે બધા પ્રકારના ઉપદ્રવને જન્મ આપનારો છે પછી આપશે તો સુષુપ્તિમાં શું છે એ વિચારો પોતાના કારણમાં અજ્ઞાનમાં લીન થઈ ગયા છે માત્ર સંસ્કાર રૂપે સંસ્કાર અહંકાર જે નાશ થઈ જતો બહુ આપણે તરી ગયા હતા પણ ના સંસ્કાર રૂપે રહી જાય પણ જો જાગૃત થાય પાછો હતો અને એવો થઈ જાય આમ સુષૃપ્તની ઉપાધિ કેવી છે જેમાં અહંકારના રાગ દ્વેષના બધા જ સંસ્કાર સુષૃપ્ત વસ્તુમાં રહેલા છે એટલે એને મલિન પ્રધાન કહેવામાં આવી તો ઉપાધિની વાત હવે ઉપાધિને ધારણ કરનાર કે ઉપાધિ મર્યાદિત થયેલ ચૈતન્ય વાત કરે છે કે છેલ્પજ્ઞ

એ ચૈતન્યની વ્યક્તિમાં અભિવ્યક્તિ કેવી છે માત્ર એક જ ઉપાધિમાં અહમ ભાવ ધરાવે છે એમ કરીને બિચારો સંસારથી પીડા એ જ ચૈતન્ય જયારે સમષ્ટિમાં અહમ ભાવ ધરાવે ત્યારે ઈશ્વર કહેવાય એક જ અભિનેતા એ રાજાનો વેશ ધારણ કરે ત્યારે રાજા કહેવાય ભિખારનો વેશ ધારણ કરે ભિખારી કહેવાય તો વિચારો કેવો થયો ચૈતન્યમ અલ્પજ્ઞત્વરત્વ ગુણકમ કેવું છે અત્યંત અલ્પ અનિશ્વરત્વ ખબર છે જે ઈશ્વર નથી અસહાય પેલો કેવો છે ઈશ્વર છે શાસક છે સ્વતંત્ર છે ઈશ્વર છે ને એ માયાનો પતિ છે માયાનો સ્વામી છે આ જીવ કેવો છે માયાનો સેવક હશે એક જ માયા જ્ઞાન અને જ્ઞાનને કારણે એ માયા ઈશ્વર જ્ઞાન સર્વજ્ઞ છે મળે ઈશ્વર અધીન છે એ જ માયા આ જીવ પર બહુ જોર કરે છે એક જ ઘોડો બહુ વર્ષો પહેલા અમે બધા મિત્રો માથેરાન ગહેલા બહુ સરસ થવા છે એક સરસ વસ્તુ એ છે કે ત્યાં કોઈ મોટર ગાડી વગેરે ત્યાં એનો કોઈ પ્રવેશ નથી હજી પણ નહીં હોય માનું છું તમે ચાલતા દૂર દૂર બધે ફરવા જઈ શકો કેટલાક આકર્ષણો હોય કેટલા બધા વ્યૂ પોઈન્ટ બધા હોય એક આકર્ષ નું ઘોડેસવારી કરવાનું દસ રૂપિયા આપો એટલે પેલો પેલો તમને ઘોડાવાળો લઈ જાય અહીંથી ત્યાં સુધી પાછો લઈ આવે ને મિત્ર કે ચાલો આપણે ઘોડે સ્વારી ગાડી મેં તો નથી કરી ભાઈ તો એ બીજા બધાના થોડા દબાણને વસ્ત વ્યસ્ત એને છેડે મારો વારો પણ આવ્યો ઘોડા પર બેસવાનો જીવા ઘોડા પર બેસો એટલે ઘોડો જાણી જ જાય કે આને ઘોડેસારી આવડતી નથી જાણી જાય ઘોડો જ જાણી જાય જે પછી તમારી હાલત કરે ઘોડો એ ઝારની નીચે ચાલે એટલે આપણો માથું જાય ડાળી હગા થરાય એવી તો ચાલે બહુ ત્રાન્સ આપે એ ઘોડા મને ક કેરે ફુરસે પેલા ઘડે પહોંચલા કેય સુધમ નીકળી આપણો તો માંડ માણે કેટલી વાર પડતા બચી એને બેલેન્સ કેમ જાળવું ખબર ના પડે ઘોડાનું તો એ જ એ જાતનો આકાર આવે અને આમ કહ્યું તમે જો સરખી તો ના કરો તો અથડાયા જ કહે તમને ઘોડે સ્વાયુમિક પદ્ધતિ કે તમારે પણ એ પ્રકારે ઘોડાની ગતિથી તમારે પણ એ ઊંચાની થવું પડે તો બરોબર થાય પણ એ ઊંચું થાય ને તમે નીચે થાવ અજ્ઞાન અજ્ઞાનને કારણે એ ઘોડો અત્યંત દુઃખનું કારણ બન્યો પીડાનું કારણ બન્યો હાંસીનું કારણ બન્યો જે મિત્ર બધાને ચઢાવતો હતો એમ તો આવડતું હતું એનો વારો આવે ત્યારે આરામથી તો ઉપર ચડી ગયો તો ચડતા ચડતા જ મુશ્કેલી પડે પેલા ચઢાવવા પડે આપણને ઘોડા પર પહેલો છેલ્લી વાર ઘોડા પર બેઠા પછી બેસવાનું નામ નથી લીધું પેલો મિત્ર જે ઘોડેશ્વરી જાણ એ એકદમ ચડી ગયો આમ એક જ જરાક જ લગાડી અને ઘોડો ચાલવા મળે ઘોડો એને અધીન થઈ ગયા જે ઘોડો મારો માલિક હતો મને દમન એ જ ઘોડો એને અધીન થઈ ગયો એ જ્ઞાનનો નો ને અજ્ઞાન નો તફાવત છે ને અમારે મોટા સ્વામી બીજું દૃષ્ટાંત આપે વીસ વર્ષ નો યુવાન છે રાજદૂત કે યમદૂત એવું છે ને એવી જમદૂત કેવો સ્વામીજી મોટી એક મોટર સાયકલ રાખે ધડ 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 ઘરે આવીને નોકર ને કઈક જા સમય પેટ્રોલ પંપ પેટ્રોલ ભરાવેલા બિચાર નોકરને શું મોટર સાયકલ આવડે નહીં ખેંચતા ખેંચતા લઈ ગયો કેટલી વાર પડ્યો મોટર સાયકલ પર જ પડ્યા તમે આમ જતો પેલો આમ જ પડે તમારે પણ અડધો કલાક થઈ ગયો એને પેટ્રોલ ભરાવીને લાવતા પેલા એક જ કઈક લગાવે સીધી ચાલુ થઈ ગઈ એક જ મોટર અને અહીં દાસી છે પેલા ની માલિક છે તમે તુલસીદાસ મહારાજ કે માયા થાય ને તો નર્તકી હે ભગવાન રામચંદ્રજીની સભામાં નૃત્ય કરતી હૈ ભક્તિ દેવી તો સીતાજી હૈ તો સાથ બિરાજમાન હૈ વગેરે આ કચરો કરે ભગવાન સામે પણ આપણી સામે માયા માયા આપણો કચરો કરે છે અજ્ઞાન ને જ્ઞાન નો તફાવત છે અનિશ્વર અલ્પ અજ્ઞત્વ અનીશ્વરત્વ એ જ્ઞાન જે સમષ્ટિ સ્તરે માયા કહેવાય એ જ્ઞાન સત્વ પ્રધાન જીવાતમાં કેવો છે અલ્પજ્ઞ છે અત્યંત અલ્પ જ્ઞાન ધરાવનારો છે અનિશ્વરત્વ એનું ઐશ્વર્ય પણ કેવું છે અત્યંત અલ્પ છે કે ઈશ્વરત્વ શાસકતા વગરનો છે અસહાય છે એટલે આપણી શક્તિની મર્યાદાને કારણે આપણે વારંવાર અસહાયતાનો અનુભવ કરતા હોઈએ છીએ ઉધાર્યું થતું નથી એક કૂતરું આપણું ના માને બાળક આપણું કોઈ ના માને આપણો દીકરો તો ના જ માને તો બરોબર છે ત્યારે આપણને પેલું અસહાય પણ લાગે જીવ વિચારો અસહાયતાથી પીડાઈ રહ્યો છે શોધતી મુખ્યમાન એટલે ઈશ્વર શાસક એટલે અનિશયા શો છતી આ સહાયતા છે આ પરાધીનતા છે એ બસ શોક નું મહાન કારણ છે ચૈતન્ય અલ્પજ્ઞત્વ અનિશ્વરત્વાદી ગુણ પ્રાજ્ઞ અહીંથી ઉચ્ચરે પછી નામ તો પ્રાજ્ઞ પણ એ પ્રાજ્ઞ એટલે શું પ્રજ્ઞ એવા પ્રાજ્ઞ પ્રજ્ઞને જ પ્રાજ્ઞ કહેવામાં આવ્યો સ્વાર્થે તદ્દિત પ્રત્યે લાગ્યો પણ પ્રજ્ઞ શબ્દને કેમ સમજાવવા તો પ્રકૃષ્ટા જ્ઞપ્તિ યશ્ય એવું પણ એક અર્થ કરવામાં આવ્યો જેને પ્રકૃષ્ટ જ્ઞાન ધરાવના છે

प्राज्ञ कहो प्राज्ञ के प्राज्ञ ने, हो। प्राग ने, क्या हो। प्राग ने ले सर्व जानर कसू जान तो नहीं तो शंकर महाराज के के कारण के सुषुप्त अवस्था ने अंदर ए अज्ञान ने प्रकाशित करे से अज्ञान में बदाज ज्ञान नहीं संभावना रहे से बदाज ज्ञान संस्कार रहे पची स्वप्नों में जागरण में वो ज्ञान प्रकट करे पर सुषुप्त में अपना એને સંસ્કાર રૂપે જાણે છે અને મારે એને પ્રાજ્ઞ કહે તો એક ટીકા પોતાની વ્યાખ્યા કરી પ્રાજ્ઞ પ્ર અજ્ઞ એવી વ્યાખ્યા કરી પ્રાયા અજ્ઞ લગભગ અજ્ઞાની સુષુપ્તિમાં આ જીવાત્મા અજ્ઞાની જ છે લગભગ કેમ કયું તો ચૈતન્ય પ્રકાશમાન છે એ एक अज्ञान પ્રજ્યભાષક એક જ અજ્ઞાનને અભાષિત કરનારું એકમાં જ અહમ ભાવ ધરાવનારું હોવાને કારણે અલ્પજ્ઞ અિશ્વર વગેરે છે પોતે સમજાવે છે કે એને પ્રાજ્ઞ કેમ કહેવામાં આવે છે પ્રાજ્ઞત્વ જ કરવામાં આવ્યો તો એ સુષુપ્તિમાં આ જીવાત્માને પ્રાજ્ઞ કેમ કહેવામાં આવે છે અસ્પષ્ટ ઉપાધિ તયા તે ઉપાધિ છે ને અસ્પષ્ટ છે અસ્પષ્ટ કેમ છે रजोगुण तमोगुण वगैरह थी अत्यंत प्रभावित तो है रजस तमोभ्याम अभिभूत सत्व प्रधान तुक्मा स्पष्ट जो सत्व होणे तो स्पष्ट होय मैं कहू ने तराण जमा कोई पण कचरो ना होय केनी सपाडी शांत होय તો જળ કેવું હોય પારદર્શક હોય સ્પષ્ટ હોય સપાટી પર વિક્ષેપ આવે તો અસ્પષ્ટ જાય જીવની ઉપાધિ પણ કેવી છે પેલું મલિનતા છે તમો ગુણ રજો ગુણ નો વિક્ષેપ છે માટે ઉપાધિ કેવી અસ્પષ્ટ છે અસ્પષ્ટ ઉપાધિતા અને પ્રકાશકત્વ અનઅધિ પ્રકાશકત્વ અધિપ્રકાશકત્વ અભાવાદ જો પેલું જળ સ્વચ્છ હોય ને તો સૂર્યનું પ્રતિબિંબ પડે તારાઓનું પ્રતિબિંબ પડે બધાને પ્રકાશિત કરે પછી દૃષ્ટાંત આપ્યો ને કે એક ડોલ હોય એની અંદર સ્વચ્છ જળ હોય એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે એ જળ પણ પ્રકાશિત કરનાર નીવડે જેવી રીતે એક ઓરડામાં અંધારું હોય માત્ર સૂર્ય એક જ કિરણ આવતું હોય એક છિદ્રમાંથી અને એક ડોલમાં પાણી મૂકે હોય સૂર્ય પેલું કિરણ એ જળમાં પડે તો જળ કયો બની જાય પ્રકાશ બની જાય કે ના બની જાય અને પછી એનો આભાસ છે ને આજુબાજુ પડે તો જળ કયો બની જાય પ્રકાશક બની જાય સ્વચ્છ હોવાને કારણે પણ એ જળ જો કચરા વાળું હોય તો એ પ્રકાશક ના બને તેવી રીતે સુષુપ્તિમાં આ પ્રાજ્ઞની ઉપાધિ છે એ મલિન પ્રધાન છે એમાં તમોગુણ રૂપી મલિનતા છે રજોગુણ વિક્ષેપ હોવાને કારણે બધું સંસ્કાર રૂપમાં છે તે પ્રકાશિત અને તેટલા માટે સુશ્રુતિમાં આપણને કઈ જ્ઞાન ન પ્રળયમાં ઈશ્વરને બધું જ્ઞાન હોય હા એ પ્રળયમાં ઈશ્વર જ સર્વજ્ઞ કહેવાય ત્યાં કે જે જ્ઞાન શું હોય પણ બધા સર્વના સંસ્કાર છે ને એ પ્રકારે એને સર્વજ્ઞ કહેવાય પ્રળય અવસ્થામાં આ બધું એને સર્વ સર્વેશ્વરના અંતર્યામી કેમ કહેવાય ખરેખર ત્યાં કોઈ પ્રવૃત્તિ જ નથી પણ એ બધા પ્રકારના સંસ્કાર એમાં છે માટે એને કહેવાય તેવી વિચારો સુશ્રુતમાં એનું અજ્ઞાન છે એ ખબર નથી પણ એ બધા સંસ્કાર રહેલા છે અને તે પ્રકાશકત્વાત માણે પ્રાજ્ઞ કહેવાય તો બે કારણ આપ્યા પ્રાજ્ઞાના અસ્પષ્ટ ઉપાધિત્વાદ અનધિ પ્રકાશકત્વાદ એની ઉપાધિ અસ્પષ્ટ છે મલિન છે રજોગુણ ને તમોગુણથી અભિભૂત થયેલી છે અને બીજું એને કારણે સત્વગુણ દબાઈ ગયો છે પણ એમાં પ્રકાશક પણ નથી એને પણ જેમ સમસ્તિ ઉપાધિના જેમ નામ કયા કારણ શરીર ગયું આનંદમય કોષ ગયો તેઓ આને પણ એવી જ જાતના નામ પ્રાપ્ત થાય છે એ આગળ કહે છે અસ્યાપી યમ

સ્થૂલ સૂક્ષ્મ શરીર પ્રપંચ લય સ્થાનમ એતિચ ઉચ્ય દે પેલું સમસ્ટિનું યાદ હોય તો આ વ્યસ્તિનું સરળતાથી સમજી શકાય જો આગળ ન પર આ વાત કરો સમષ્ટિ નવમાં તમારું કયું પાડે શું ભાઈ આ જ એ हुँ? एक सौ में पारा पर हाँ ईश्वर यम समष्टि ही अखिल कारणत्वात कारण शरीरम आनंद प्रसुरत्वात कोशवत आच्छादकत्वात च आनंदमय कोश है सर्व परमत्वात सुषुप्ति ही आम ईश्वर ने उपाधि से समष्टि उपाधि यानी कारण शरीर का

સુષુપ્તમાં એ વાત કરી જ ગયા છે આપણે આનંદની પ્રચુરતા હોય છે સુશુપ્તિમાં કહ્યું ને પ્રમાણે અહંકાર નથી હોતો વધુ દુઃખ ઉત્પન્ન કરનાર કોણ છે અહંકાર હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટ નો ભારજમ સ્વાનતાણે બસ આખો દર હું કરું હું કરું અલગ કોણ કરનાર હશે ભાઈ સગટનો ભાર જેમાં શ્વાન તાણે સગટ લે ગાડું એ ગાડાનો ભાર કોણ તાણે છે પેલો બળદ તાણે છે કૂતરો નીચે ચાલે છે શું કહે છે કે હું આ ગાડાનો ભાર ખેંચું છું મુંબઈની અંદર પેલી ઇલેક્ટ્રિક થ્રીનો હોય ને એમાં અનેક બધા યાત્રીઓ બધા મુસાફર મુસાફરો હોય એક વાર એક માછીમાર ની સ્ત્રી ત્યાં આવી ગઈ એના માથા પર મોટો માછીનો માછી ભારે ટોપલો હતો ટ્રેનમાં એને પ્રવેશ કર્યો અને ટોપલો માથા પર જ રાખે એટલે કેટલા એને સલાહ આપી કે નીચે મૂકી દે ને ભાઈ તું માથા પર કે હું તો એને પછી ટ્રેન ને વજન પડે ને ક્યાં છે હું ટોપલો નીચે મૂકી દઉં તો ટ્રેન ને વજન પડે ને પડે કે ના પડે પડે જ ને માથા પર તો મને વજન પડે નીચે તો ટ્રેન ને વજન જો આપણે ટ્રેન માં ગયા હોય એક પોટલો આપણે માથા પર રાખ્યો માથા પર વજન તો આપણને આવે ને ટ્રેન ને તો ના જ આવે ને નીચે મૂકી દઈએ તો ટ્રેન ને વજન આવે ખરું કઈ એટલે ભાઈ તારું વજન જ કોણ ઉચકે છે આમ અહંકાર મારું તારું તુલસી મારે છે પણ આ જ સંસાર છે હું અને મારું આમાં આખો સંસાર આવી જાય મારું એટલે તારું પણ આવે જ પછી અને એકવાર ભેદભાવ પડ્યો પછી તો હું સતત જોતો જ રહ્યું કે આ મારું છે જો ક્યાંય જતું ના રહે એનું રક્ષણ કરવું પડે મારે તારું મારામ થોડું આવે તો વાંધો નથી મારું તારામ ના જવું જોઈએ આવું તો અંદર રહેવાનું છે બહુ દુઃખી વિચારો કો કારણ વગર દુઃખી કેટલા થઈએ છે ને આપણે નિત્ય પ્રાપ્ત છે પ્રાપ્ત હે ખરેખર તો વેદાંત કહે છે તું જે ઈચ્છે છે નિત્ય પ્રાપ્ત છે અપ્રાપ્ત જે છે એ તો ન મળે તો કોઈ ચિંતા નથી તમે જે પ્રાપ્ત છે એની કિંમત કર તો પછી કોઈ તકલીફ રહેશે જ પણ એટલે કે કારણ શરીરમ આનંદ પ્રસુરવા કોષવત આચ્છાદકવાહંકાર જે બધું દમન કરનારો છે એ સુશ્રુતિમાં ઊંઘી ગયો છે લોકો નિરાશ પડે ઘણી વાર

આપણે ત્યારે જ્ઞાન નથી કે હું આનંદનો અનુભવ કરી રહ્યો છું આ મ્યાં જેવી રીતે તલવાને ઢાંકેલી તેવી રીતે અજ્ઞાન પર ઢાંકતો કારણે એને કોષ કહેવામાં આવ્યું એટલે આનંદમય કોષ આનંદ છે એ ચૈતન્યનું સ્વરૂપ છે કોષ છે એ અજ્ઞાનનું સ્વરૂપ છે આનંદમય કોષ બન્યો સર્વોપરમત્વાત સુષુપ્તિ હી બધાનો જાગ્રતનો સ્વપ્નનો બધાનો ઉપરમાં થઈ જાય છે માટે એને સુસુપ્તી કહેવામાં આવી ભગવાનની ઊંઘ એને મહાપ્રલય કહેવામાં આવ્યો એટલે જુદા પ્રકારના પ્રલય થાય એક નિત્ય પ્રલય સુષુપ્તિ છે ને એ નિત્ય પ્રલય થઈ ગયો બ્રહ્મા જ ઊંઘી જાય એને આગ એને પછી અવાંતર પ્રલય કહેવામાં આવ્યો અને બ્રહ્માજી પણ જતા રહે એમનું આયુષ્ય પૂરું થાય મહાપ્રલય તો સુષુપ્તિ એને આમ મોડલ સરખું જ છે અત્યવ સ્થૂલ સૂક્ષ્મ શરીર પ્રપંચ લય સ્થાન ઉચ્ચ રહે એવું બધું સમજાવે છે અને સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કે જાગ્રત સ્વપ્ન વગેરેનું ત્યાં લય થાય છે અને માટે એને ઉપર હતી એટલે સુષુપ્તિ કહેવામાં આવી કે લય સ્થાન એમ પણ કહેવામાં આવ્યું ઈશ્વર માટે જે પ્રકારના વિશેષણ વપરાયા એવા પ્રકારના નામ પેલાને ઈશ્વર કહે અને પ્રાજ્ઞ કહે એને કારણ શરીર કહે અને શરીર કહે એના શરીર સમષ્ટિ આનંદમય કોષ વ્યષ્ટિ આનંદમય કોષ સમષ્ટિ ઉપરથી સ્થાનમ લય સ્થાનમ આ વ્યષ્ટિ લય સ્થાનમ આ બધું કહેવાનું પ્રયોજન શું છે કે બંનેમાં કોઈ જાજો ફેર નથી खाली कदनों के फेर से कोई मुख्य फेर नहीं है कि हमारे जागरण समझाव शाय पड़ने। ओम पूर्णाध्माध्यपूर्णामीधम पूर्णात पूर्णामुदच्छदे पूर्णस्य पूर्णामाधाये ओम शांतिशां।

दक्षिणामूर्तये नमः ॐ शान्तिश तिशन्तिः शान्ति हरिः ओ श्रीगुरुभ्यो नमः हरि ओ Three, नृत्यविहारा राजा शङ्करा